હેલો ફ્રેન્ડ્સ આપણે ગઈકાલના લેક્ચરમાં આયોનાઇઝેશન પોટેન્શિયલ વિશે પૂરું કર્યું હતું આજનો આપણો જે લેક્ચર છે એ છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વિશે એટલે કે વિદ્યુત ઋણતા બરાબર તો વિદ્યુત ઋણતા માટે તમે જુઓ તો તમને ખ્યાલ આવશે ધ રિલેટિવ ટેન્ડન્સી ઓફ એ બોન્ડેડ એટોમ ઇન અ મોલેક્યુલ ટુ ધ સેલ્ડ ઇલેક્ટ્રોન પેર ટોવર્સ ઇઝ સેલ્ફ ઇઝ શ્રમ ઇઝ ઇલેક્ટ્રોન નેગેટિવિટી એ કેટલાક એટોમ છે બરાબર મોલેક્યુલની અંદર એ ઇલેક્ટ્રોન પેટને પોતાની તરફ ખેંચીને રાખે છે એને ઇલેક્ટ્રોનેગેટિવિટી કહેવાય લાઈક સીએલની વાત કરો તમે તો એમાં સીએલ જે છે એ હાઇલો ઇલેક્ટ્રોનેગેટિવ છે એ કાર્બન અને ક્લોરીન વચ્ચેના જે બંધ છે એના જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચીને રાખે છે એટલે ક્લોરીન જે છે એ હાઇલી ઇલેક્ટ્રોનેગેટિવ થયું બરાબર આ કોન્સેપ્ટ ક્યાં વૈજ્ઞાનિક આપ્યો હતો તો કે ધીસ કોન્સેપ્ટ વોઝ ગીવન બાય પોલિંગ ઇન નાઇન્ટીન થર્ટી ટુ કે ઓગણીસો ને બત્રીસમાં પોલિંગ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ફંડામેન્ટલી ડિફરન્ટ ફ્રોમ ઇલેક્ટ્રોન અફિનિટી કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી જે છે એ ઇલેક્ટ્રોન ઓફિનિટી કરતાં ફંડામેન્ટલી અલગ છે હવે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઉપર અસર કરતાં આપણે ફેક્ટર જોઈએ તો એમાંનું પહેલું છે સાઇઝ ઓફ ધી એટોમ સ્મોલર ધી સાઇઝ ઓફ એન એટમ ગ્રેટર ઇઝ ધ ટેન્ડેન્સીટી ટુ એટ્રેક સેલ્ફ એન્ડ ઇલેક્ટ્રોન કવર્સ ઇઝ સેલ્ફ કે જેમ એટમની સાઇઝ નાની હશે એમ ઇલેક્ટ્રોન પેરને પોતાની તરફ આકર્ષવાનો ગુંધર્મ ધરાવશે ધસ ધ સ્મોલર આઇટમ હેવ ગ્રેટર ઇલેક્ટ્રોન નેગેટિવિટી તો એના ઉપરથી તમે કહી શકો કે જેમ એટમની સાઇઝ નાની એમ એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે ત્યાર પછી ગોઈંગ ડાઉન એ ગ્રુપ સાઇઝ ઓફ ધી એટમ ઇન્ક્રીઝ કે તમે ગ્રુપમાં ઉપરથી નીચે તરફ જાઓ છો એમ સાઈઝ ઇન્ક્રીઝ સાઇઝ છે એટલે સાઇઝમાં વધારો જોવા મળે છે જો સાઇઝમાં વધારો હોય તો ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં શું જોવા મળે ઘટાડો બરાબર તો ગ્રુપમાં તમે ઉપરથી નીચેની બાજુ આવશો એટલે સાઇઝમાં શું જોવા મળશે વધારો અને ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો પછી બીજું કે પીરિયડમાં તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ તો સાઇઝ ઓફ ધી એટમ ડિક્રીઝ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થાય વધતી છે તમે ડાબીથી જમણી બાજુ જાઓ છો બરાબર આવટ કોસ્ટ્રકમાં તો ડાભીથી જમણી બાજુ તરફ જતાં સાઇઝ જે છે એ ઘટતી જાય તો સાઇઝ ઘટે તો ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થાય વધે બરાબર તો નેગેટિવિટી ઓફ આલ્કલી મેટલ બરાબર આલ્કલી મેટલ અને હેલોજન જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે છે बिजू फेक्टर अफेक्टिंग नंबर ऑफ इनर सेल तो एटम विथ हायर नंबर ऑफ इनर सेल लेस ऑफ इलेक्ट्रोनेगेटिविटी के आंतरिक कक्षकों एटोमी हसे इलेक्ट्रोनेगेटिविटी के साथ ओछी स्मॉलर नंबर ऑफ इनर सेल इंक्रीज इन सेल इलेक्ट्रोनेगेटिविटी डीक्रीज बराबर जेम ઇનર સેલની સંખ્યા વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે બરાબર બંનેમાં એવી રીતે જ યાદ રાખવાનું કે એટોમની સાઇઝ વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે ઇનર સેલની સંખ્યાય વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે ત્યાર પછી ત્રીજું છે ચાર જોન આયન ફ્લોરાઇડથી લઈને એક નિયમ સુધી તમે જાઓ તો ફોર પોઈન્ટ ઝીરો ટુ ટુ પોઈન્ટ ટુ એટલે એમાં ઘટાડો જોવા મળે છે એ તમને ખ્યાલ આવશે પછી ચાર્જોન આયન

બરાબર એફ માઇનસ જે છે એ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ છે કમ્પેર ટુ એફ તો એફનો ફોર પોઈન્ટ ઝીરો છે ને એફ માઇનસનું પોઈન્ટ એઈટ છે તો તમને એના ઉપરથી એ ખ્યાલ આવે ત્યાર પછી ચોથું રીઝન છે નંબર ઓફ એન્ડ નેચર ઓફ એટમ ટુ વિથ ધ એટમ ઇઝ બોન્ડેડ કે ઇલેક્ટ્રોનેગેટીવી જે છે એ બોન્ડેડ એટમની ઉપર ડિપેન્ડ કરે છે ઇટ્સ ડિપેન્ડ અપોન ધ નંબર એન્ડ નેચર ઓફ ધ અનાટલ એટમ વિચ ઇઝ બોન્ડેડ ટુ ઇટ ફોર એક્ઝામ્પલ ઇન પીસીએલ થ્રી એન્ડ પીએફ થ્રી ધ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ પી ઇઝ ડિફરન્ટ કે પીસીએલ થ્રી અને પીએફ થ્રી બંને મોલેક્યુલ છે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ અને ફોસ્ફરસ ટ્રાઇફ્લોરાઈડ એ બંને આઇટોમમાં પેન્ટા ફ્લોરાઇડ એ બંને આઇટોમમાં પી જે છે ફોસ્ફરસ જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી બંને મોલેક્યુલમાં ડિફરન્ટ છે તો કોણ જોડાયેલું છે એના ઉપર એ આધાર રાખે છે ત્યાર પછી આયોનાઇઝેશન એના અને ઇલેક્ટ્રોન અફ્યુનિટી The electronegativity of the atom of an element depends upon the both ionization energy and electron affinity. Ionization energy, чем вата лясе electron removed from a valence shell, it's is difficult. Thaase. electron travers nucleus is higher, so electron affinity is also greater. તો ઇલેક્ટ્રોન અફિનિટી વધે છે તો હાયર આયોનાઇઝેશન પોટેન્સિયલ એને ઇલેક્ટ્રોન અફિનિટી ગ્રેટર વિલ બી ધ ઇલેક્ટ્રોન નેગેટિવિટી કે આયોનાઇઝેશન પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોન અફિનિટી જો વધે તો ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધે દાખલા તરીકે હેલોજન હેલોજનમાં એ બને જોવા મળે કે આયોનાઇઝેશન એનર્જી અને ઇલેક્ટ્રોન અફિનિટી વધારે છે એટલા માટે એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે છે હાલકલીમાં પણ એવું છે પછી હાઇબ્રિડાઇઝેશનમાં જોઈએ तो के द मैग्नीट्यूड ऑफ इलेक्ट्रोनेगेटिविटी इंक्रीज विद विथ इीजन एट्स कैरेक्टर इन प्रेजेंस ऑफ हाइब्रिड ऑर्बिटल फॉर एक्जाम्पल ऑर्डर ऑफ इलेक्ट्रोनेगेटिविटी इन कार्बन एटॉम एस पी टू एन एसवी थ्री हाइब्रिडाइजेशन तो एस पी जे है जेम एस कैरेक्टर वतू जाए एम टूक में पहलू वतू जायोनाइजेशन एनर्जी अथवा तो आप शू कहवाई इलेक्ट्रोन नेगेटिविटी એસપી ગ્રેટર છે એસપી ટુ ને ત્યાં પછી એસપી થ્રી બરાબર એટલા માટે તમે કહી શકો એસી ટીલીની હાઇડ્રોજન છે એ મોર એસિડિક છે કમ્પેર ટુ એચ ફોર બરાબર એસી ટીલીની ક્રાઈ દ્વિબંધવાળું જે છે એ દ્વિબંધ અને એચ ફોર કરતાં મોર એસિડિક છે હવે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઉપરથી નીચે આવો તો દીકરી થાય ડાબીથી જમણી બાજુ જાઓ તો વધે એફ જે છે ફ્લોરાઈડ જે છે એ સૌથી વધારે હાઇએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે જે સિઝિયમ જે છે એની સૌથી ઓછી છે એ ગ્રુપમાં ગેલિયમ મીડિયમ ને થેલિયમ તો એ રીતે રિવર્સ ટ્રેન્ડ એમાં જોવા મળે છે તો આ સાથે આપણી ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો જે ટૉપિક છે અહીંયા પૂરો થયો હવે આપણા ચેપ્ટરનો આજનો છેલ્લો ક્વેશ્ચન છેલ્લો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોન અફિનિટી બરાબર ઇલેક્ટ્રોન અફિનિટી એટલે વિદ્યુત બંધ થતા બરાબર એ આપણે જોઈએ ને આપણો ટોપિક જે છે વિદ્યુત બંધ થતા ત્યાંથી આપણે પૂરું કરીએ બરાબર આ છેલલો ટોપિક છે લાસ્ટ કેસ્ટન ઓફ ધિસ ચેપ્ટર અને તમા એમપી કેસ્ન જબીજા ચેપ્ટર ચ ્યઆાાં આશકટ ટીેશન ઈએ ેપ્ટર પરંક ઇલેક્ટરન એફનિટી ઓફ એિમેનટ ડિફાન એમાઉનટ ઓફ એનર્જી રિલીઝ ન એડિશન ઓફ ન ઇલેક્ટ્રોન ફ્ર આઉટસાઇડ ઓફ ઇસોલેટેડ ગેસસેટોમિનિસ લોયસ એનર્જી સ્ટ્રેટ કે કોઈપણ મેટલ આયન છે એની આરે એક ઇલેક્ટ્રોન જોડાઈ જાય અને એમ માઇનસ બની જાય ત્યારે જે એનર્જી મુક્ત કરે છે એને ઇલેક્ટ્રોન અફિનિટી કહેવાય ઓકે ફોર ધ એડિશન ઓફ ફર્સ્ટ ઇલેક્ટ્રોન એનર્જી રિલીઝ ઇઝ નોન એઝ ફર્સ્ટ ઇલેક્ટ્રોન ઓફિનિટી કે પહેલો ઇલેક્ટ્રોન ઊંઘું થાય ત્યારે જે એનર્જી છૂટી પડે એને ફર્સ્ટ ઇલેક્ટ્રોન ઓફિનિટી કહેવાય બીજું આવે તો સેકન્ડ ઇલેક્ટ્રોન ઓફિનિટી એ રીતે એનર્જી રિલીઝ થાય એટલે તમારે એને નેગેટિવ સાઇન વડે બતાવવી પડે ને જો એનર્જી એબઝોર્બ થતી હોય તો પોઝિટિવ સાઇન આવે પછી એન્થાલ્પી જે છે એન્થાલ્પી પોઝિટિવ આવે ઇલેક્ટ્રોન અફિનિટી નેગેટિવ આવે નેગેટિવ એન્થાલ્પી હોય તો ઇલેક્ટ્રોન અફિનિટી પોઝિટિવ આવે હવે એક એક્સને આપ્યું છે ક્લોરીનનું ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોન મેળવીને સીએલ માઇનસ બને છે તો એની ઇલેક્ટ્રોન અફિનિટી જે છે એ માઇનસ ત્રણસો અડતાલીસ પોઈન્ટ પાંચ કિલો જૂલ પર મોલ છે બરાબર ઇલેક્ટ્રોન અફિનિટી જે છે ઇલેક્ટ્રોન વર્ક પર એટોમમાં મપાય અથવા કિલો ઝૂલ પરથી મોલમાં માપવામાં આવે છે તો આયોનાઇઝેશન પોટેન્શિયલની સાથે સાથે ઇલેક્ટ્રોન અફિનિટી જે છે એ પણ પોસિબલ છે તો ઇલેક્ટ્રોન અફિનિટી નેગેટિવ ઇલેક્ટ્રોન અફિનિટી કહેવાય જો એટમ ઓપોઝમાં ગેઇન કરે તો અને જો એટમ જે છે ઈ એસેપ્ટ કરે તો એને પોઝિટિવ ઇલેક્ટ્રોન અફિનિટી કહેવાય તો પોઝિટિવ ઇલેક્ટ્રોન અફિનિટી એટલે ડેલ્ટા એચ ઇ એની પ્લસ સાઇન આવે બરાબર તો ઇ એ વન કહેવાય બીજો ઇલેક્ટ્રોન પોઝિટિવ હોય તો ઈ એ ટુ કહેવાય બરાબર તો ઓક્સિજન છે ઓક્સિજન એક મેળવીને ઓ માઇનસ બને તો એનર્જી રિલીઝ થાય ઈ એ વન થઈ અને બીજો ઇલેક્ટ્રોન મુક્ત કરે તો ઈ એ ટુ તો ઇ એ વન કેટલી હતી માઇનસ એકસો ચાલીસ પોઈન્ટ નવ કિલો ઝૂલ પ્રથિમોલ અને ઇ ટુ હતી પ્લસ સાતસો સિતર કિલો ઝૂલ પ્રતિમોલ એ સપ્લાઈડ એનર્જી હતી નોલી રિલીઝ એનર્જી તો ઈ એ વન પોઝિટિવ આવે ઈ એ ટુ કેવું આવશે નેગેટિવ તો પોઝિટિવ ને નેગેટિવમાં ખાસ ધ્યાન રાખજો પીરિયોડિક ટ્રેન્ડ જોઈએ તો પિરિયોડિક ટ્રેન્ડ જે છે એ ટૂંક એટોમિકની સાઇઝ અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઉપર ડિપેન્ડ કરે છે ગ્રુપમાં તમે ઉપરથી નીચેની તરફ આવો તો ઇલેક્ટ્રોન અફિનિટીમાં ઘટાડો જોવા મળે ઉપરથી નીચે આવો તો ઇલેક્ટ્રોન અફિનિટી ડિક્રિઝ થાય બરાબર તો એમાં ડિક્રીઝ લખવાનું છે ને લેફ્ટ ટુ રાઇટ જાઓ તો એટોમિક સાઇઝ ઝીક્રીઝ થાય એનું એટ્રેક્શન વધે તો ઇલેક્ટ્રોન અફિનિટીમાં વધારો જોવા મળે છે બરાબર ડાબીથી જમણી બાજુ જાઓ તો એમાં ઇન્ક્રીઝ જોવા મળે ઉપરથી નીચે ઘટાડો ને ડાબીથી જમણી બાજુ વધારો આમાં આકૃતિ ન થાય તમે ડ્રો કરીને બતાવી શકો છો બરાબર એક્ઝામ્પલ તરીકે તમને બે એલિયમ આપ્યું છે એની લેઝેન છે લિથિયમ કરતાં અને નાઇટ્રોજન જે છે એ ઓક્સિજન કરતાં છે ને ઓક્સિજનની જે છે એ નાઇટ્રોજન કરતાં લેસન છે તો એ એક્ઝામ્પલ આપીને તમે ઇલેક્ટ્રોન અફિનિટી સમજાવી શકો છો તો આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બરાબર હવે પછીના લેક્ચરથી નવું ચેપ્ટર ચાલુ થાય હશે આજના લેક્ચરમાં આટલું રાખીએ આભાર